હેલો, કેમ છો? એક્ટિવિટી 5, આપણે એક્ટિવિટી 4 માં મેઇન યુનિટ જોયું હતું. હવે જોઈએ એક્ટિવિટી 5. હવે એક્ટિવિટી 5 ની અંદર અહીંયા શું આપેલું છે? તો કે હિયર ઇઝ ટાઈમલાઈન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. અહીંયા એક મહાન ગુજરાતી લેખક કનૈયાલાલ મુનશીની ટાઈમલાઈન આપેલી છે. ટાઈમલાઈન એટલે થાય જીવનરેખા. સ્ટડી ઇટ કેરફુલી, કાળજીપૂર્વક એમને વાંચો. બરાબર. હવે કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપણે જોઈએ કે એને પોતાની લાઈફની અંદર ક્યાં ક્યાં કામો કરેલા છે, પછી આપણે એને શીખશું. બરાબર. તો અહીંયા યર્સ આપેલા છે અને સામે ઇવેન્ટ્સ આપેલા છે. કયા યર્સમાં કનૈયાલાલ મુનશીએ કયું કામ કરેલું છે. બરાબર. હવે યર્સમાં જોઈએ તો 1887 1887માં બોર્ન એટ ભરૂચ કનૈયાલાલ મુનશીનો બર્થ થયો હતો, એ પણ ભરૂચમાં. 1916 રોટ પાટણની પ્રભુતા, એટલે કે 1916માં કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામની બુક લખેલી હતી. 1920માં રોટ પૃથ્વી વલ્લભ નામની બુક લખેલી હતી. 1930માં કનૈયાલાલ મુનશીએ લોપા મુદ્રા નામની બુક લખેલી હતી. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન, ફાઉન્ડેડ એટલે સ્થાપના, ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. બરાબર. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પોતાની લાઈફમાં કરેલા કાર્યો અહીંયા આપણે જોવાના છે. બરાબર. આમાંથી કંઈ પ્રશ્ન ન પૂછાય, પણ WH ક્વેશ્ચન છે, એ કેવી રીતે બનાવવા એની એક એક્ટિવિટી આપેલી છે. મેઇન પાર્ટ તમારો એક્ટિવિટી 4 હતો. બરાબર. 1938માં એને ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. 1937-1940 રિમાઇન્ડેડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, મુંબઈ રાજ્ય. બરાબર. મુંબઈ સ્ટેટ જેના હોમ મિનિસ્ટર રહ્યા. 1948-1948માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા બન્યા ઇન હૈદરાબાદ સ્ટેટ, હૈદરાબાદના એજન્ટ જનરલ બન્યા. એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ, જે એક મંડળી હોય છે એ મંડળીના મેમ્બર તરીકે ચૂંટાયા, ઇલેક્ટેડ થયા. 1952-1953 રિમાઇન્ડેડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, એ 1952-1953 સુધી એગ્રીકલ્ચરના મિનિસ્ટર રહ્યા. 1952-57 રિમાઇન્ડેડ ગવર્નર ઓફ ઉત્તરપ્રદેશના ગવર્નર રહ્યા. બરાબર. હી ડાઈડ ઇન 1971 તેમનું મૃત્યુ થયું એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ, એના રહેઠાણે, એના ઘરે 1971માં મુંબઈમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીનું મૃત્યુ થયું. સપોઝ યુ મેટ હિમ વેન હી વોઝ ધ ગવર્નર ઓફ ઉત્તરપ્રદેશ, ધારો કે ગવર્નરના ઉત્તરપ્રદેશના જ્યારે ગવર્નર હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, ત્યારે તમે તેમને મળ્યા, ધારો કે. બરાબર. વોટ ક્વેશ્ચન વુડ યુ આસ્ક હિમ, તો તમે તેને કેવા ક્વેશ્ચન પૂછો? તો અહીંયા મારી રીતે અહીંયા જવાબ અલગ પણ આવી શકે છે, તમે તમારી રીતે પ્રશ્ન પૂછી શકો છો. હું મારી રીતે અહીંયા થોડા ક્વેશ્ચન બનાવું છું કે એને કેવા ક્વેશ્ચન, આપણે એની જો ઇન્ટરવ્યૂ લઈએ તો કેવા ક્વેશ્ચન પૂછી શકાય. પહેલો ક્વેશ્ચન આપણે એને એવો પૂછીએ, વેર ડીડ યુ ગેટ યોર એલિમેન્ટરી એજ્યુકેશન ફ્રોમ. એલિમેન્ટરી એટલે પ્રાથમિક, તમે પ્રાથમિક શિક્ષણ ક્યાંથી લીધું હતું? આપણે આવો કનૈયાલાલ માણેકલાલ મુનશીને જો એ ઉત્તરપ્રદેશના ગવર્નર હતા ત્યારે મળ્યા હોય તો પ્રશ્ન પૂછીએ.
બીજો ક્વેશ્ચન એવો બનાવાય, અહીંયા સ્પેસ આપેલી છે તમારી ટેક્સ્ટબુકમાં, તમારે લખવાનું છે. હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ બી પોલિટિશિયન? પોલિટિશિયન એટલે રાજકારણ. તમને રાજકારણમાં જવા માટે કોણે ઇન્સ્પાયર્ડ કર્યા હતા, એટલે કે કોણે પ્રેરણા પૂરી પાડી હતી? ત્રીજો ક્વેશ્ચન આવો પૂછીએ, હાઉ ડીડ યુ બીકમ ધ ગવર્નર ઓફ યુપી? તમે કેવી રીતે યુપીના ગવર્નર બન્યા? હાઉ ડીડ યુ બીકમ ધ ગવર્નર ઓફ યુપી? ચોથો ક્વેશ્ચન આપણે એવો પૂછીએ, હાઉ ડુ યુ ફીલ એઝ અ ગવર્નર ઓફ યુપી? તમને યુપી એટલે કે ઉત્તર પ્રદેશના ગવર્નર બનીને હાઉ ડુ યુ ફીલ, કેવું ફીલ થાય છે, કેવો અનુભવ થાય છે? પાંચમો ક્વેશ્ચન, વોટ હેવ યુ ડન સો ફાર ફોર ડેવલપમેન્ટ ઓફ યુપી? સો ફાર એટલે ડેવલપમેન્ટ એટલે વિકાસ. તમે ઉત્તર પ્રદેશના વિકાસ માટે શું શું કર્યું, કેવા કેવા કાર્યો કર્યા? અને છઠ્ઠો ક્વેશ્ચન આપણે આવો કંઈક પૂછીએ, વોટ આર ધ મેજર ડ્યુટી ઓફ ગવર્નર? ગવર્નર બન્યા હોય તો એની મુખ્ય ડ્યુટી શું હોઈ શકે? વોટ આર ધ મેજર ડ્યુટી ઓફ ગવર્નમેન્ટ? બરાબર, ગવર્નમેન્ટ છે મતલબ ગવર્નર છે, એની મુખ્ય ડ્યુટીઓ કઈ કઈ હોય છે, આપણે એના આવા ક્વેશ્ચન પૂછીએ. બરાબર, તો કનૈયાલાલ માણેકલાલ મુનશી જો સપોઝ આપણને મેળવે જ્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર હોય તો આપણે એને આવા ક્વેશ્ચન પૂછીએ. હવે પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન. તમારા મમ્મી પપ્પાની ટાઈમલાઈન છે, જીવનરેખા છે, એને તૈયાર કરો. રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ હર. 5 વાક્યો એના ઉપરથી ટાઈમલાઈન તૈયાર કરો, પછી એના ઉપરથી 5 વાક્યો લખો. બરાબર, તો ટાઈમલાઈન આપણે એવી રીતે તૈયાર કરવાની છે કે જેવી રીતે કનૈયાલાલ મુનશીની આપણને ઉપર આગળ જોઈએ, આપણે યર્સ અને ઇવેન્ટ. બરાબર, આપણે પછી સેન્ટેન્સ બનાવવાના છે, એના ઉપરથી વાક્ય પ્રશ્નાંકથી પૂછવાના. તો અહીંયા મેં સપોઝ એક ફાધરની ટાઈમલાઈન બનાવી, સપોઝ ધારો કે તમે તમારી રીતે બનાવી શકો છો. જોઈએ અહીંયા ઇવેન્ટ્સ આપેલ, યર્સ આપેલા છે અને ઇવેન્ટ્સ આપેલા છે. તો 1985 બોર્ન ઇન રાજકોટ, મેં જસ્ટ એક્ઝામ્પલ તરીકે બનાવેલ છે, અહીંયા સ્પેસ નથી, એના માટે તમારે તમારી બુકમાં ટાઈમલાઈન બનાવવાની જરૂર પડશે. બરાબર, 1985 બોર્ન ઇન રાજકોટ, કે રાજકોટમાં જન્મ થયો 1985માં. 2003 પાસ્ટ એચએસસી એક્ઝામ, એચએસસીની એક્ઝામ પાસ કરી 2003ની અંદર. 2006 કમ્પ્લીટેડ ગ્રેજ્યુએશન, તેણે પોતાનું ગ્રેજ્યુએશન છે એ કમ્પ્લીટ કર્યું. 2007 ગોટ હિઝ ફર્સ્ટ જોબ, એને તેમની પહેલી જોબ મળી. બરાબર, 2008 ગોટ મેરિડ, 2008માં એના મેરેજ થયા. 2010 પરહેચ્ડ ઓન હાઉસ ઇન, સોરી પરહેચ્ડ ઇન ઓન હાઉસ, બરાબર, 2010ની અંદર એને પોતાનું ઘર ખરીદ્યું. આ ફાધરની ટાઈમલાઈન છે, તમે તમારા ફાધર મધરની ટાઈમલાઈન આવી રીતે બનાવી શકો છો, યર્સ અને ઇવેન્ટ લખીને. બરાબર, તો અહીંયા હવે આપણે એના સેન્ટેન્સ જોશું. તો સેન્ટેન્સ આપણે ઉપરના ઇવેન્ટ અને યર ઉપરથી આવા બનાવી શકીએ, તો કે માય ફાધર, બરાબર, વોઝ બોર્ન ઇન રાજકોટ ઇન 1985. મારા પિતાનો જન્મ 1985માં રાજકોટમાં થયો હતો. પછી હવે આપણે હીથી વાક્ય બનાવી શકીએ એક પછી એક. હી પાસ્ડ એચએસસી એક્ઝામ ઇન 2003, તેણે 2003માં એચએસસીની એક્ઝામ પાસ કરી હતી. હી કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન ઇન 2006, 2006માં એને પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું. નેક્સ્ટ, હી ગોટ હિઝ ફર્સ્ટ જોબ ઇન 2007, ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી 2007માં એમને એમની પહેલી જોબ મળેલી હતી. હી ગોટ મેરિડ ઇન 2008, 2008માં એને મેરેજ કર્યા હતા. હી પરહેચ્ડ ઓન હાઉસ ઇન 2010, એણે પોતાનું ઘર 2010ની અંદર ખરીદ્યું હતું. આવી રીતે તમે પણ તમારા મધર ફાધરની ટાઈમલાઈન બનાવી શકો છો, આવી જ રીતે સેન્ટેન્સ બનાવી શકો છો. બરાબર, અહીંયા સપોઝ ધારો કે કોઈ ફાધરની ટાઈમલાઈન મેં લીધેલી હતી. હવે છોકરાઓ જોઈએ એક્ટિવિટી 6A.
પાઠ આપણો મેઇન તો જોઈ લીધો છે, પણ અહીંયા જેટલી પણ એક્ટિવિટી આપેલી છે એ બધી જ આપણે જોવાની છે. ત્યારબાદ હું તમને હજી ક્વેશ્ચન આન્સર એ પણ વિડીયો દ્વારા જ શીખવાડીશ, અને એ ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખાય એ પણ કહીશ, અને પછી તમને જે કહું એ તમારે ફેરબુકની અંદર લખવાનું છે. ત્યાં સુધી કોઈએ ફેરબુકમાં કંઈ જ લખવાનું નથી થતું. ઓકે, એક્ટિવિટી 6A. ફોલોવિંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વિઝ. અહીંયા ક્વિઝ પ્રશ્નોતરી આપણે જે યોજી બરાબર એના સ્ટેપ્સ આપેલા છે, કે પહેલાં ક્વેશ્ચન ભેગા કરવા પડે, રાઉન્ડ પાડવા પડે, ટીમ પાડવી પડે, વગેરે વગેરે, એક્સેટ્રા એક્સેટ્રા. રીડ ધેમ, એને વાંચો. વર્ક ઇન ગ્રુપ્સ, ગ્રુપમાં કામ કરો. એન્ડ અરેન્જ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર, અને એ બધાને વ્યવસ્થિત ઓર્ડરમાં ગોઠવો. તો હું પહેલાં બધા સેન્ટેન્સ વાંચી જાઉં છું, ત્યાર બાદ જે આગળ બોક્સ આપેલું છે બોક્સમાં તમારે કાઉન્ટ લખવાના છે કે ક્યુ પહેલાં આવે ક્યુ પછી આવે, બરાબર. તો વાંચું છું. મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ. ડિસાઇડ ક્વેશ્ચન્સ ફોર ઈચ રાઉન્ડ. સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર. ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ. લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર્સ. ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર. Give a unique name to each round. Decide the point for each question. Categorize the questions to each round. And last, play the game. બરાબર. તો હવે આપણે એને ક્રમ ગોઠવીએ કે પહેલાં આપણે જો ક્વિઝ યોજવી હોય તો શું કરવું પડે, પછી શું કરવું પડે, પછી શું કરવું પડે, વગેરે વગેરે, બરાબર. તો પહેલાં આવશે તમારે જે હું બોલું એની સામે જોજો, એ સેન્ટેન્સ એ ખાનામાં નંબર આવશે. પહેલું સેન્ટેન્સ આવશે લિસ્ટ ક્વેશ્ચન એન્ડ ધેર આન્સર. ક્વેશ્ચનનું લિસ્ટ બનાવો અને એના આન્સરનું લિસ્ટ બનાવો, એ પહેલું સેન્ટેન્સ આવશે. એટલે એ લિસ્ટવાળું સેન્ટેન્સ છે એની સામે તમારે પહેલું કરવાનું થાય. ડિસાઇડ ક્વેશ્ચન ફોર ઈચ રાઉન્ડ, એક એક રાઉન્ડ માટે ક્વેશ્ચન છે એ નક્કી કરો, એ તમારું બીજું સેન્ટેન્સ થશે. ત્રીજું સેન્ટેન્સ થશે તમારું કેટેગરાઇઝ ધ ક્વેશ્ચન્સ એન્ડ ઈચ રાઉન્ડ, બરાબર. કે ભાઈ તું એક એક રાઉન્ડની અંદર કઈ કઈ કેટેગરીના ક્વેશ્ચન છે એ આપણે મૂકવા છે. પછી ચોથું આવશે ડિસાઇડ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન, એક ક્વેશ્ચન માટે કેટલા પોઈન્ટ આપવા, કેટલા માઇનસ કરવા, એક્સેટ્રા એક્સેટ્રા બધું નક્કી થાય છે. ચોથું ક્વેશ્ચન આવશે, ચોથું આવશે ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઈચ ક્વેશ્ચન. પાંચમું આવશે ફિક્સ ધ ટાઈમ ફોર ઈચ આન્સર, એક જવાબ આપવા માટેનો ટીમનો સમયગાળો, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ. છઠ્ઠું આવશે ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ, રાઉન્ડ ને બધર રાઉન્ડ છે, પછી વગેરે વગેરે રાઉન્ડ છે એના નામ આપવાના છે, રાઉન્ડના નામ આપવાના છે. તો ગીવ અ યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ એ આવશે છઠ્ઠું. સાતમું આવશે મેક અ ગ્રુપ ઓફ 3 to 5 ફ્રેન્ડ્સ, 5 કે 3 જણાનું ગ્રુપ બનાવો મિત્રોનું, એ સાતમું આવશે. આઠમું આવશે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ, આઠમું આવશે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ, બરાબર. નવમું આવશે સિલેક્ટ અ સ્કોરર એન્ડ અ ક્વિઝ માસ્ટર, ક્વિઝને હોસ્ટિંગ કરવા માટે એક વ્યક્તિ સિલેક્ટ કરવામાં આવશે અને એક સ્કોરર માર્ક આપવા માટે એક સિલેક્ટ કરવામાં આવશે. અને 10, પ્લે ધ ગેમ, આ બધું નક્કી કર્યા પછી ગેમ રમો, બરાબર. તમારે પણ તમારી ટેક્સ્ટ બુકમાં કાઉન્ટ લખી લેવાના છે. એક્ટિવિટી 6B. અહીંયા 6B છે એમાં કંઈ જ કરવાનું નથી, પણ છતાંય શું કરવાનું છે જોઈ લઈએ. આપણે બુકમાં કંઈ કરવાનું છે નહીં. વર્ક ઇન ગ્રુપ, ગ્રુપમાં કામ કરો. પ્લેન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ, તમારી શાળામાં ક્વિઝ પ્રોગ્રામનું આયોજન કરો. યુઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ યુનિટ, તમે આ યુનિટમાંથી પ્રશ્નો લઈ શકો છો. વોચ એની ક્વિઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન, અથવા કોઈ પણ ટેલિવિઝન ઉપર પ્રોગ્રામ જોઈ શકો છો. લિસન કેરફુલી ટુ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ, તમે જ્યારે ટીવી ઉપર જોતા હોય ત્યારે અલગ અલગ રાઉન્ડમાં ક્યાં ક્યાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલા છે એ જુઓ, સાંભળો. ઓર્ગેનાઇઝ અ ક્વિઝ ઇન યોર ક્લાસ ઓર સ્કૂલ, તમે તમારી સ્કૂલ અથવા ક્લાસમાં ક્વિઝ ઓર્ગેનાઇઝ કરી શકો છો.
ગોઠવો. બરાબર, તો અહીંયા પેન્ડેમિકનો સમય છે, લોકડાઉન છે, સ્કૂલ ચાલુ નથી, એટલા માટે છોકરાઓ આ વર્ક છે, આ એક્ટિવિટી આપણે કરી શકતા નથી. બાકી તમારા બધાના ફન માટે, જોકે અહીંયા આ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ પણ નથી, પણ તમારા બધાના ફન માટે, તમારા બધાના નોલેજ માટે આપણે ક્લાસરૂમની અંદર આ એક્ટિવિટી કરી શકત. પણ અહીંયા બેડ લક કે આપણે આ એક્ટિવિટી કરી શકશું નહીં, આ એક્ટિવિટી કોઈએ કરવાની નથી. હવે એક્ટિવિટી 6C શું આવે છે એમાં જુઓ. નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. જો પ્રશ્ન આપેલા છે, તમારે અંડરલાઇન કરેલો વર્ડ હોય એ જોઈ અને વિકલ્પ બનાવવાના છે. ઓકે, એને લગતા તો પહેલું જુઓ જીને. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? હુ નીચે અંડરલાઇન છે, એવા વ્યક્તિનું નામ લખવાનું છે કે જે જવાબમાં પણ આવી જાય અને બીજા એના જેવા સિમિલર હોય કે જેણે મહાભારત લખી હતી. તો જો આ એક્ટિવિટી સી ડી કનૈયાલાલ માણેકલાલ મુનશીવાળી એ અલગ અલગ જવાબવાળી હોઈ શકે છે. હું કહું એ પણ અલગ હોય, તમે વિચારતા હોય એ પણ અલગ હોય, ગ્રુપ વિચારતું હોય એ પણ અલગ હોય. ઓકે, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત? તો હું અહીંયા આવા ઓપ્શન લખું છું. ઓપ્શન એ વાલ્મીકી, ઓપ્શન બી તુલસીદાસ, ઓપ્શન સી વેદવ્યાસ, ઓપ્શન ડી વિશ્વામિત્ર. ને બધા જ એવા ગુરુઓના નામ દીધા છે જેનો જવાબ તમારે આવે છે ઓપ્શન સી વેદવ્યાસ. અહીંયા તમે બીજા ગુરુઓના નામ વેદવ્યાસ આવી જવું જોઈએ, બાકી અલગ ત્રણ બીજા નામ લખો તો પણ ચાલે. સેકન્ડ જોઈએ, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી હતી? હું મારા પ્રમાણે લખું છું તો ઓપ્શન એમાં કોલંબસ, ઓપ્શન બીમાં વાસ્કો દ ગામા, ઓપ્શન સીમાં અમેરિગો વેસ્પુસી, ઓપ્શન ડીમાં એલેક્ઝાન્ડર. હવે અહીંયા જવાબ આવે ઓપ્શન સી અમેરિગો વેસ્પુસી. બરાબર, તમે તમારી રીતે કોઈ પણ બીજા ફાર્મ કરનારાના નામ પણ લખી શકો છો. બરાબર, ત્રીજું જોઈએ, વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ? પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઓપ્શન એ 1757 એટલે કે 1757, ઓપ્શન બી 1857 એટલે 1857, ઓપ્શન સી 1758 એટલે 1758, ઓપ્શન ડી 1764 એટલે 1764. જવાબ આવે છે 1757. બરાબર, તો તમે અહીંયા બીજા પણ ઈસવીસન લઈ શકો છો, આ માત્ર જાણકારી માટે, શીખવા માટે એક્ટિવિટી છે. ઓકે, એક્ટિવિટી 6D છેલ્લો પ્રશ્ન છે આ યુનિટનો. બરાબર, આ યુનિટ પૂરું થવા ટેક્સ્ટબુકમાં જઈ રહ્યું છે, તો એમાં શું કરવાનું છે તમારે? નાવ ફ્રેમ ક્વેશ્ચન્સ ફોર ધ ઓપ્શન ગિવન બિલો. જો આગલા ક્વેશ્ચનની અંદર, આગલી એક્ટિવિટીમાં તમે MCQ બનાવ્યા, વિકલ્પો બનાવ્યા, હવે તમારે ફ્રેમ બનાવવાની છે. અને હજી હું એમ કહી દઉં છું છોકરાઓ કે આ ક્વેશ્ચનની અંદર પણ તમે તમારી રીતે કોઈ પણ ક્વેશ્ચન બનાવી શકો છો. બરાબર, નાવ ફ્રેમ ક્વેશ્ચન ફોર ઓપ્શન ગિવન બિલો. તો પહેલો ક્વેશ્ચન જોઈ શકો છો, જેમાં ઓપ્શન એ છે તાપી, ઓપ્શન બી છે મહીસાગર, ઓપ્શન સી છે નર્મદા અને ઓપ્શન ડી છે વાત્રક. મેં અહીંયા એવો પ્રશ્ન બનાવ્યો છે, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? આ હું કહું છું. બરાબર, તમે તમારી રીતે કોઈ પણ, અહીંયા ચાર ઓપ્શન છે, એમાંથી કોઈ પણ એક જવાબ માટે કોઈ પણ ક્વેશ્ચન બનાવી શકો છો. ઓપ્શન મતલબ ક્વેશ્ચન બીજો જોઈએ તો ઓપ્શન એમાં છે કલ્પના ચાવલા, ઓપ્શન બીમાં છે સુનિતા વિલિયમ્સ, ઓપ્શન સીમાં છે રાકેશ શર્મા અને ઓપ્શન ડીમાં છે યુરી ગાગરીન. હવે હું પ્રશ્ન એવો બનાવું છું, હુ વોઝ ધ ફર્સ્ટ ટુ ગો ઇન સ્પેસ? સૌથી પહેલાં આકાશમાં કોણ ગયું હતું? મેં નથી ગુજરાત લખ્યું, નથી ભારત લખ્યું કે નથી વર્લ્ડ લખ્યું. તમે આમાંથી ઓપ્શન ચૂની શકો છો, પણ હું તમને કહી દઉં કે કલ્પના ચાવલા છે ગુજરાતની પહેલી સ્ત્રી હતી સ્પેસમાં જવા માટે, રાકેશ શર્મા છે ભારતનો પહેલો વ્યક્તિ હતો જવા માટે, યુરી ગાગરીન છે દુનિયાની ફર્સ્ટ વ્યક્તિ હતી કે જે આકાશમાં ગઈ હતી. બરાબર, કોઈ પણ ત્રણમાંથી જવાબ તમે લખી શકો છો. પણ જો તમે તમારે ત્યાં પણ બનાવ્યું, હુ વોઝ ધ ફર્સ્ટ ટુ ગો ઇન સ્પેસ, મતલબ ગો સ્પેસ ઇન ગુજરાત, ગુજરાતમાંથી સૌથી પહેલું કોણ છે, ભારતમાંથી સૌથી પહેલું કોણ છે, રેડી?
ત્રીજું જોઈએ, કોમ્પ્યુટર આપેલું છે, લેપટોપ આપેલું છે, ટેબ્લેટ આપેલું છે અને ઓપ્શન ડીમાં મોબાઈલ આપેલો છે. પ્રશ્ન હું આવો બનાવું છું, વોટ ઇઝ આકાશ? આકાશ શું છે? તો ઓપ્શન સી એનો જવાબ આવશે ટેબ્લેટ. અહીંયા તમે એમ પણ બને, વોટ ઇઝ લેપટોપનું કોઈ પણ નામ, વોટ ઇઝ એચપી, વોટ ઇઝ લેનોવો કે શું છે, વોટ ઇઝ એચપી લેનોવો કોઈ પણ પ્રકારનું જે છે, સેમસંગ, તો એ શું છે? તો કે મોબાઈલ અથવા લેપટોપ. તમે પ્રશ્ન બનાવી શકો છો. પ્રશ્ન નંબર 4, પ્રેમાનંદ આપેલું છે ઓપ્શન એમાં, ઓપ્શન બીમાં નરસિંહ મહેતા છે, ઓપ્શન સીમાં કનૈયાલાલ મુનશી છે અને ઓપ્શન ડીમાં ઉમાશંકર જોશી છે. તો મેં પ્રશ્ન આવો બનાવ્યો છે, હુ રોટ પાટણની પ્રભુતા? પાટણની પ્રભુતા કોણે લખી હતી? તો ઓપ્શન સી એનો જવાબ તમને ખબર છે, કનૈયાલાલ મુનશી. તમે એના માટે નરસિંહ મહેતાનો ક્વેશ્ચન પણ બનાવી શકો છો. રૂ અચ્છા બરાબર, રૂ રોટ નરસિંહ મહેતાએ કંઈક કવિતા લખી હોય વૈષ્ણવજન, તો તેને કહીએ. તો જવાબ આવે નરસિંહ મહેતા. એ આપણી રીતે આપણે બનાવી શકીએ છીએ. પાંચમું, ઓપ્શન એ છે સોલર એનર્જી, ઓપ્શન બી છે ઓઇલ, ઓપ્શન સી છે પેટ્રોલ અને ઓપ્શન ડી છે કોલ. ઓકે, તો અહીંયા ઓપ્શન એમાં સોલર એનર્જી, ઓઇલ, પેટ્રોલ અને કોલ છે. તો પ્રશ્ન બને છે, વિચ ઓફ ધીસ ઇન ધ એબ્ડન્ટ એનર્જી? એબ્ડન્ટ એટલે અખૂટ, જે ખૂટે નહીં એવું. તેનો જવાબ આવે સોલર એનર્જી. બરાબર, અહીંયા તમે પેટ્રોલ, ઓઇલ, કોલ માટે પણ કોઈ પણ ક્વેશ્ચન બનાવી શકો છો. છઠ્ઠું છે સીએનજી, ઓપ્શન બી પીએનજી, ઓપ્શન સી એલપીજી, ઓપ્શન ડી પેટ્રોલ. તો મેં પ્રશ્ન બનાવ્યો છે, વિચ ઓફ ધીસ ઇઝ યુઝ ઇન ગેસ સિલિન્ડર? ઉપરનામાંથી ક્યુ એવો ગેસ છે જે ગેસ સિલિન્ડરમાં વપરાય છે? તો તમે બધા જાણો છો કે ગેસ સિલિન્ડરની અંદર એલપીજી ગેસ વપરાય છે. બરાબર, તો ઓપ્શન સી એનો જવાબ આવશે તમે સીએનજી માટે. તો એમ બનાવી શકો, વિચ ઓફ ધીસ ઇન યુઝ ઇન ઓટોરિક્ષા? બરાબર, કયો ગેસ છે ઓટોરિક્ષામાં વપરાય છે? તો કે સીએનજી. તો કોઈ પણ ક્વેશ્ચન અહીંયા તમે બનાવી શકો છો. 7, ઓપ્શન એમાં પોરબંદર, ઓપ્શન બીમાં અહેમદાબાદ, ઓપ્શન સીમાં કરમસદ, ઓપ્શન ડીમાં નડિયાદ. તો અહીંયા પ્રશ્નને બનાવ્યો છે, વેર વોઝ ગાંધીજી બોર્ન? વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, પોરબંદર. પણ છોકરા તમે કદાચ આવું બનાવો, વેર વોઝ સરદાર પટેલ બોર્ન? તો જવાબ ઓપ્શન ડી આવે, નડિયાદ. કોઈ ફેર પડે નહીં, તમારે અહીંયા ક્વેશ્ચન ફ્રેમ બનાવતા જ શીખવાની છે, જવાબ અલગ પણ હોઈ શકે છે. 8મું જોઈએ, ઓપ્શન એ જૂનાગઢ, ઓપ્શન બી અહેમદાબાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી કચ્છ. બરાબર, તો મેં અહીંયા પ્રશ્ન એવો બનાવ્યો છે, વેર ઇઝ ધ ગિરનાર સિચ્યુએટ? ગિરનાર છે ક્યાં સ્થિત છે, ક્યાં સ્થિર છે? તો ઓપ્શન એ આવશે જૂનાગઢ. બરાબર, અહીંયા તમે સુરત, અમદાવાદ, કચ્છના નામે કોઈ પણ ક્વેશ્ચન બનાવી શકો છો. વેર ઇઝ ધ ગિરનાર સિચ્યુએટ? ગિરનાર ક્યાં સ્થિત છે? તો ગિરનાર છે જૂનાગઢમાં સ્થિત છે. ઓકે, અહીંયા આપણું પહેલું યુનિટ ટેક્સ્ટ બુકની અંદર પૂરું થાય છે. હજી બીજું યુનિટ કે ગ્રામર સ્ટાર્ટ નહીં કરું, હજી આગળના લેક્ચરમાં તમને ક્વેશ્ચન આન્સર શીખવાડીશ કે કેવી રીતે એના જવાબ લખી શકાય. ક્લિયર? ત્યારબાદ બીજું યુનિટ સ્ટાર્ટ થશે. થેન્ક યુ.